આ સાથે જ વધુ મહત્વના અહેવાલ પણ મળી રહ્યા છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને લઈને. હવે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે બોર્ડમાં જે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ ભરવા માટેનો તેઓનો સમય મર્યાદા એટલે કે સમય અવધિ લંબાવવામાં આવી છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે પણ સમય આપવામાં આવી રહ્યો છે અને સમય લંબાવી દેવાયો છે. 5 માર્ચે પૂર્ણ થતી મુદત 15 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કે જેમાં ફોર્મ ભરવાનો જે અંતરાલ હતો, સમય મર્યાદા હતી, તેને વધારી દેવામાં આવી છે. 5 માર્ચ એટલે કે આજે પૂર્ણ થતી આ સમય મર્યાદા હવે 15મી માર્ચે પૂર્ણ થશે. એટલે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આ રાહતના અને મોટા સમાચાર કહી શકાય. વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા સોનલ અણડકટ. સોનલ, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની જે સમય મર્યાદા હતી એ વધારી દેવામાં આવી છે, શું વધુ અપડેટ? જી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતે કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ મોડી થઈ હતી, શાળાઓ બંધ રહી હતી અને તેના કારણે થઈને પરીક્ષાઓ પણ મોડી રહી હતી, હવે તેના માટે થઈને એક રાહતરૂપ સમાચાર એ સામે આવ્યા છે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના જે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ હતી તેને લંબાવી દેવામાં આવી છે અને તેના કારણે થઈને હવે જે અંતિમ તારીખ છે તે 15 માર્ચ સુધીની રહેશે. એટલે કે 15 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે અને ફી પણ ભરી શકાશે અને જે વિદ્યાર્થીઓની લેટ ફી પણ આપવાની નહીં રહે, કદાચ જો તે ચૂકી ગયા હશે તો તેમણે હવે લેટ ફી પણ ભરવાની નહીં રહે. આ રીતે 15 માર્ચ સુધીની જે તારીખ છે તે લંબાવી દેવામાં આવી છે, જેથી કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ એક રાહતરૂપ સમાચાર ગણી શકાય. જી, આભાર સોનલ તમામ જાણકારી બદલ. તો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય કે જ્યાં હવે 10 માર્ચ સુધી એટલે કે 15 માર્ચ સુધી હવે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે અવધિ આજે પૂર્ણ થવાની હતી તેને 10 દિવસ માટે લંબાવી દેવાઈ છે.